ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક થઈ ગઈ છે, જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કહેવા પ્રમાણે નો રિપીટ થિયરીનો અમલ કરાયો છે. જો કે પદાધિકારીઓની નિમણૂક બાદ ક્યાંય પણ કોઈ વિવાદ કે નારાજગી સામે નથી આવી. સુરતમાં મેયર તરીકે 2-3 નામ ચર્ચામાં હતા, પરંતુ દક્ષેશ માવાણી ઉપર પસંદગીનો કળશ ઢોળાયો. રાજકોટમાં પાટીલ જૂથનો દબદબો જોવા મળ્યો. શહેરના 22મા મેયર તરીકે નયના પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર જયમીન ઠાકરની નિમણૂક કરાઈ. વડોદરામાં પદાધિકારીઓની નિમણૂકમાં શહેરની તમામ 5 વિધાનસભા મત વિસ્તારના કોર્પોરેટરોને સાચવી લેવાયા. તો અમદાવાદમાં એએમસીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 2 મોટા પદ ઉપર વણિક સમાજના કોર્પોરેટરની નિમણૂક કરાઈ છે. મહત્વનું છે કે 2024ની લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ભાજપે જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા પદાધિકારીઓની નિમણૂક કરી છે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.